विद्यार्थी मित्रों नमस्कार। धोरण सात ने अंदर 2.7 स्वाध्याय छे तेनी अंदर अपने पहलो दाखलो छे ते जोवा जई रह्या छे। पहलो दाखलो छे ते भागाकारनो छे। जेवी रीते गुणाकारमां पॉइंट छे तेने गणतरी पॉइंट लीधा वगर पहला गणतरी करवामां आवती, तेवी ज रीते भागाकारमां पण पॉइंट लीधा वगर गणतरी करी नाखवानी अने पछी जे जवाब आवे छे तेमां आपणे पॉइंट मूकी देवानो, ए मुजब गणतरी करवानी। હવે જો આમાં પહેલો દાખલો છે, પહેલો દાખલો છે 0.4 0.4 ભાગ્યા 2। હવે 2 2 4 થાય છે, બરોબર 2 2 4 થાય એટલે 2 તો લખો પણ 1 પોઈન્ટ છૂટે છે એટલે 1 પોઈન્ટ છોડો 0.2 આ રીતનો જવાબ આવે। 2 2 4 થાય છે પણ અહીં 1 પોઈન્ટ હોવાથી આપણે જવાબમાં 1 પોઈન્ટ છોડવાનો આવે છે। ત્યાર પછી બીજા નંબરની રકમ છે 0.35 ભાગ્યા 7, 0.35 ભાગ્યા 7 આ જે રકમ આપે છે 7 5 35 થાય, 5 તો લખવાના પણ અહીં 2 પોઈન્ટ છૂટેલા છે એટલે આગળ શૂન્ય મૂકો એટલે 2 પોઈન્ટ થયા, પછી અહીં પોઈન્ટ લખો એટલે પોઈન્ટની પછી 2 રકમ થઈ, પોઈન્ટની પછી 2 રકમ થઈ આગળ શૂન્ય મૂકો, આ રીતનો આપણને જવાબ મળશે 5 7 35 પરંતુ 2 પોઈન્ટ હોવાથી આપણે અહીંયા 0.05 એ રીતનો જવાબ લખો। ખાસ કરીને પોઈન્ટ પછી કેટલી રકમ આવે છે એ આપણે ધ્યાનમાં ખાસ રાખવું પડશે। ત્યાર પછી ત્રીજી રકમ છે, ત્રીજી રકમમાં કહ્યું છે 2.48 ભાગ્યા 4, 2.48 ભાગ્યા 4 જ્યારે ભાગાકાર આમ સીધો થઈ શકે એમ ન હોય તો 248 ભાગ્યા 4 એમ લખો, 4 6 24 પછી 0 4 2 8 આમ થયું એટલે 62 થયા। અહીં પોઈન્ટ પછી 2 રકમ આવે છે તો અહીંયા પણ જવાબમાં પણ પોઈન્ટ પછી 2 રકમ આવી જોઈએ, 62 લખ્યા પછી પોઈન્ટ લખ્યો અને આગળ આપણે શૂન્ય લખી નાખ્યું। ત્યાર પછી ની રકમ છે 65.4 ભાગ્યા 6 એટલે અહીંયા એ લખશો 65.4 ભાગ્યા 6, તો 65.4 ને 6 એ ભાગવા હોય તો 654 ને 6 એ ભાગ, 6 એક 6 પછી 5 એટલે 0, 6 9 54 54 અને પછી 0 0 તો 109 થયા। અહીં આપણે 10.9 આ રીતનું આપણે લખી શકીએ। હું કામ 10.9 તો કે અહીંયા 1 પોઈન્ટ છૂટેલો એટલે જવાબમાં 1 પોઈન્ટ છોડવાનો છે। 1 પોઈન્ટ છોડવાનો મતલબ પોઈન્ટ પછી 1 રકમ જમણી બાજુ હોવી જોઈએ, આ પોઈન્ટ છે પછી 1 રકમ છે, જુઓ આ બાજુની આ બાજુના ભાગે હોવી જોઈએ। ત્યાર પછી પાંચમા નંબરનો દાખલો છે 6651.2/4, 651.2/4 છે આપણે અહીંયા લખવાનું છે 6512/4। ભાગાકાર કરતી વખતે અથવા તો ગુણાકાર કરતા હોય ત્યારે પોઈન્ટની ગણતરી લેવાની નહીં, માત્ર જવાબ વખતે પોઈન્ટ ગણતરી લેવાની। હવે 4 1 4 2 અને 5, 4 6 24, 1 અને 1 4 2 8, 3 અને 2 4 8, 32 આમ થાય એટલે 1628 આ જે રકમ છે તે આવી, પણ 1 પોઈન્ટ છોડવાનો છે એટલે આ 8 છે તે પોઈન્ટ પછી આવશે એટલે અહીં જવાબ આવશે 162.8 આ રીતનો જવાબ મળશે। ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠા નંબરનો દાખલો, છઠ્ઠા નંબરનો દાખલો છે 14.49/7, 14.49 છે જે 14.49/7 એટલે 1449 લખવાના, પોઈન્ટ લખવાનું નહીં, 7 2 14 4 ઉતાર્યા ભાગ ન ચાલ્યો, 9 2 77 49 આ રીતનો જવાબ એ 207। હવે 14.49/7 છે, 207 આવ્યા પરંતુ અહીં 2 પોઈન્ટ છોડેલા છે એટલે અહીં પણ 2 જ પોઈન્ટ હોવા જોઈએ, છેલ્લા છેલ્લી બે સંખ્યા પોઈન્ટમાં હોવી જોઈએ, પોઈન્ટની પછી હોવી જોઈએ। વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીની આપણે વાત જોઈએ તો રકમ છે 3.96/4, 3.96/4 આ રીતની રકમ છે, 396/4 એ રીતે ભાગાકાર કરો એટલે 4 9 36, 3 અને 6 4 9 36 આ રીતે લખી નાખો, 99 થયા,
99 થયા પરંતુ અહીં 2 પોઈન્ટ છોડેલા એટલે 99 અંદર આવશે અહીં શૂન્ય લખો 0.99 તે રીતનો આપણને જવાબ મળશે 0.80 ભાગ્યા 5 0.80 ભાગ્યા 5 હવે જો બાળકો 16 5 80 થાય આપણને ખબર જ છે 16 જવાબ આવે છે 80 ને 5 ભાગો છો આ 80 ભાગ્યા 5 5 એક 5 3 વધ્યા 30 થયા 2 5 6 30 આ રીતનું થયું હવે 16 થયા તો અહીં 16 લખો અહીં 2 પોઈન્ટ છૂટેલા છે એટલે અહીં પણ 2 પોઈન્ટ છોડો 0.16 આ રીતનો જવાબ છે તે આપણને મળશે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને જવાબ મળશે હવે જુઓ દાખલા તરીકે દરેક દાખલા જોજો કે આ ભાગાકાર જ્યારે કરવાનો છે ત્યારે પોઈન્ટને ભૂલીને આપણે ભાગાકાર કરવાનો છે અને આપણે તે જ્યારે જવાબ મળે છે ત્યારે પાછો તે પોઈન્ટ અહીંયા જેટલા પોઈન્ટ છૂટેલા હોય તેટલા પોઈન્ટ અહીંયા લખવાના થાય છે જો અહીં પોઈન્ટના